છેલ્લા 6 વર્ષથી 12 મિત્રોને એક પુસ્તકની ભેટ આપી વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરતી અમદાવાદની દીકરી. 23 એપ્રિલ એટલે વિશ્વ પુસ્તક દિવસ, જ્ઞાનની નવી ઉર્જાને સત્કારવાનો, આવકારવાનો અને અભિવ્યક્ત કરવાનો દિવસ એટલે વિશ્વ પુસ્તક દિવસ. સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું છે અને સારા પુસ્તકો જેવો કોઈ કાયમી મિત્ર હોતો નથી એ કહેવત આપણે સૌ જાણીએ છીએ. મનુષ્યના જીવન ઘડતરમાં પુસ્તક વાંચનનો ખૂબ મોટો પ્રભાવ પડે છે, પણ આજના આધુનિક યુગમાં પુસ્તકોનું સ્થાન ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સે લઈ લીધું છે. આજની યુવા પેઢી ટેકનોલોજીની નજીક અને પુસ્તકોથી દૂર થઈ રહી છે. આજના બાળકોને બાળપણથી જ મોબાઈલની લત લાગી જાય છે, જેના કારણે તેઓ પુસ્તક વાંચનથી દૂર થઈ રહ્યા છે અને બાળકોની આંખમાં નંબર પણ વધતા જોવા મળી રહ્યા છે. આ સમયમાં અમદાવાદ આસ્થા ઓપલ ફ્લેટ નવા વાડજમાં રહેતી અને સ્વસ્તિક સ્કૂલ નવા વાડજમાં અભ્યાસ કરતી હની રાવલ દ્વારા છેલ્લા 6 વર્ષથી નિયમિત રૂપે બાળ સાહિત્ય, સામાન્ય જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા વિવિધ વિષયોના પુસ્તકોનું નિયમિત રૂપે વાંચન કરવામાં આવે છે. સાથે સાથે તેની નાની બહેન સાનવીને પણ બાળ વાર્તાઓના સુંદર પુસ્તકો વાંચવાની ટેવ પાડે છે. અને દ્વારા આપણે ત્યાં ઉજવતા વિવિધ સામાજિક અને ધાર્મિક પ્રસંગોએ પુસ્તક આકારનો ડ્રેસ પહેરી પોતે પુસ્તક બની પુસ્તક વાંચનનો સુંદર સંદેશ પણ આપવામાં આવે છે. આજના બાળકોને મોટાભાગનો સમય મોબાઈલ, ટેલિવિઝન અને કોમ્પ્યુટર પાછળ ખરાબ થાય છે, ત્યારે આ સુંદર સમયને બચાવવા માટે અને બાળકોમાં વાંચન રસ કેળવાય તે ઉદ્દેશથી હની રાવલ વિશ્વ પુસ્તક દિવસને પોતાના ઘરે ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હની દ્વારા પોતાના 12 મિત્રોને ઘરે આમંત્રિત કરવામાં આવ્યા હતા. ઘરમાં જ હની દ્વારા કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ બધા 12 મિત્રો સાથે બેસી 1 કલાક જેટલું સમૂહ વાંચન પણ કર્યું હતું. સાથે સાથે અવનવી રમતો રમી છેલ્લે દરેક 12 મિત્રને એક એક પુસ્તક ભેટ સ્વરૂપે આપી વિશ્વ પુસ્તક દિવસની ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આજના આ ટેકનોલોજી યુગમાં હની દ્વારા બાળકોને પુસ્તક વાંચવા માટેનો પ્રયાસ ખરેખર સરાહનીય છે, જે આવનાર સમયમાં બાળકો ટેકનોલોજીથી દૂર રહી પોતાનો સમય અવનવા જ્ઞાનથી ભરેલા પુસ્તકોનું વાંચન કરે અને અન્યને પણ તે વાંચવા માટે પ્રેરિત કરે તે સંદેશો પાઠવે છે. અમદાવાદની આ દીકરીની પ્રશંસનીય કાર્યને સલામ છે. સંજીવ રાજપૂત, ZS TV, અમદાવાદ. શું નામ છે બેટા? મારું નામ હની રાવલ છે. છેલ્લા 6 વર્ષથી હું નિયમિત રૂપે બાળ સાહિત્ય, જનરલ નોલેજ, વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા વિવિધ વિષયોના પુસ્તકોનું નિયમિત રૂપે વાંચન કરું છું. પુસ્તક વાંચન એ જ્ઞાન પ્રાપ્તિનું શ્રેષ્ઠ માધ્યમ છે. ભગવદ્ ગીતામાં પણ લખ્યું છે કે જ્ઞાનાતૃતેન મુક્તિ, અર્થાત જ્ઞાન વગર મુક્તિ સંભવ નથી. પરંતુ આજના બાળકોનો મોટા ભાગનો સમય ટીવી જોવામાં અને મોબાઈલમાં ગેમો રમવામાં જ ખરાબ થાય છે. ત્યારે આ સુંદર સમયને બચાવવા માટે અને બાળકોમાં વાંચન રસ કેળવવાના આશયથી હું અને મારી નાની બહેન સાનવી પુસ્તક બન્યા છીએ. પુસ્તકો પ્રેરણાનો ભંડાર છે, તેઓ આપણા સાચા મિત્ર છે. વાંચન કરવાથી તણાવ ઓછો, દિમાગ સ્ટ્રોંગ અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. આજે વિશ્વ પુસ્તક દિવસ છે ત્યારે હું બધાને વિનંતી કરું છું. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUI ની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમ ની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ,
MBA, DGO, Sonography Specialist. Third, Triju Mar Tulsi Business Center 1. Sahakari Jin Road, Himmatnagar. Samay Savare 10-1. Sanje 4-6 Ravivare Fakta Emergency. Prantish Khati Pan Garva Gynec Clinic and Sonography Center. Samay सोम से शुक्र सवारे 10 से बपोर 1:30 सुधी सर 47 गोपीनाथ कॉम्प्लेक्स LIC नी सामे अप्रोच रोड प्रांतिज जिलो साबरकांठा।